ત્રણ દિવસ અગાઉ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી 25 દિવસની બાળકીને ઉઠાવી જવાના કેસમાં પોલીસે આકાશ પાતાળ એક કરીને નવાગામ ડિંડોલીમાંથી અપહરણ કરનાર દંપતીને પકડી પાડીને બાળકીને હેમખેમ મુક્ત કરાવી હતી. દંપતીને સંતાન ન હોવાથી બાળકીનું અપહરણ કર્યાની કબૂલાત કરી હતી. નવી સિવિલ હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં ગત 19 ફેબ્રુઆરીના રોજ કડોદરાની કેતકી મનોજ ગોસ્વામી મેડિકલ ચેકઅપ માટે આવી હતી. તે વખતે તેમની બાળકી રડતી હોવાથી જેઠ કપૂરચંદને સોંપી હતી. બાળકી વધુ રડતી હોવાથી ત્યાં બેઠેલી એક મહિલાને શાંત પાડવા માટે બાળકીને લઈને ચાલી નીકળી હતી. આ કેસમાં શહેર પોલીસ દોડતી થઈ હતી અને જે રિક્ષામાં બાળકીનું અપહરણ કરાયું હતું તે રિક્ષા ચાલક ઉદયરાજ લલ્લુ ગુપ્તાએ પોલીસને માહિતી આપી હતી કે આ અપહરણ કરનાર બાળકીને મહિલા ડિંડોરીના ચિંતા ચોક સુધી લઈ ગઈ છે. આ માહિતીના આધારે પોલીસે ડિંડોલીમાં શોધખોળ કરવા છતાં કોઈ ભાળ મળી ન હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી મળતા નવાગામ નારાયણનગર પ્લોટ નંબર 14માં દરોડા પાડીને અપહરણ કરનાર મહિલા પૂજા ઉર્ફે રીના દીપક નિંબા પાટીલ અને તેના પતિ દીપક નિંબાની ધરપકડ કરીને બાળકીને છોડાવી હતી. પૂજાએ બાળકીનું અપહરણ કર્યાની હકીકતથી તેનો પતિ પણ વાકેફ હતો. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ પૂજાના આ બીજા લગ્ન છે, તેમ છતાં પણ સંતાન ન થતાં આ ટૂંકો રસ્તો અપનાવ્યો હતો. બાળકીનું અપહરણ કર્યા બાદ દરરોજ ગાયનું દૂધ પીવડાવતી હતી. વધુમાં પોલીસને સામેથી માહિતી આપનાર રિક્ષા ચાલક ઉદયરાજને પોલીસ કમિશનર તથા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. એક અજાણી સ્ત્રી હતી, તેણે આ બાળકીના જે બાપુજી છે, મોટા બાપુજી, એમની પાસે આ બાળકી રડતી હતી ત્યારે એને શાંત કરવા માટેથી એની પાસેથી બાળકીનો કબજો મેળવેલો અને થોડા સમય પછી આ જે સ્ત્રી છે એણે પુરુષ જેના કબજામાં બાળકી હતી એને એવું જણાવ્યું કે તમે પાણી લઈને આવો ત્યાં સુધી હું બાળકીને સાચવું છું. જ્યારે પુરુષ જે છે બાળકીના મોટા બાપુજી એ પાણી લેવા ગયા ત્યારે આ સ્ત્રી આ નવજાત બાળકીને લઈ અને અપહરણ કરીને આ સ્ત્રી નાસી ગયેલી હતી. સુરત શહેર પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલ. એ દરમિયાન થોડા જ સમયની અંદર એક રિક્ષાવાળા ભાઈ એમણે આવી અને પોલીસને એવી માહિતી આપેલી હતી કે એક સ્ત્રી મારી રિક્ષામાં ભાડેથી બેસેલી હતી, 15 રૂપિયા એણે ભાડું ચૂકવેલું અને મેં એને ડિંડોલીમાં આવેલ ચિંતા ચોક ખાતે ઉતારેલી હતી અને રિક્ષામાં બેસેલી મહિલા છે એની હરકતો શંકાસ્પદ પણ એને લાગેલી. પણ એને જ્યારે પૂછ્યું સ્ત્રીને ત્યારે એણે એવું જણાવ્યું કે આ બાળકી પોતાની જ બાળકી છે અને હું સારવાર માટેથી લાવી હતી. આ હકીકત આ રિક્ષાવાળા ભાઈએ પોલીસને જણાવતા સમગ્ર પોલીસ સ્ટાફ છે એ ડિંડોલી વિસ્તારની અંદર જ્યાં ચિંતા ચોક છે એ વિસ્તારની અંદર આ સ્ત્રી અને અપહરણ થયેલ બાળકીને શોધવા માટેના પ્રયત્નો ચાલુ કરેલ. સતત 3 દિવસના પ્રયત્નોના અંતે અને એ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક ફૂટેજની અંદર આ મહિલાનો સ્પષ્ટ ચહેરો નજરમાં આવેલો અને આ ચહેરાના આધારે એ ફૂટેજના આધારે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌહાણ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી ભોલા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ત્રિવેદી અને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફ દ્વારા ઘરે ઘરે જઈ અને આ ફોટામાં જણાતી સ્ત્રી છે એને શોધવા માટેના પ્રયત્ન કરેલા અને આજરોજ ચોક્કસ બાતમી હકીકત મળી કે આ સ્ત્રી જે છે એ ડિંડોલી વિસ્તારની અંદર જ એક સોસાયટીમાં રહે છે, જેના આધારે એ ઘરની અંદર સર્ચ કરતા આ અપહરણ થયેલ બાળકી મળી આવેલી અને એ ગુનામાં સંડોવાયેલ આરોપી મહિલા જે છે એનું નામ છે પૂજા ઉર્ફે રીના દીપક પાટીલ, એની ધરપકડ કરવામાં આવેલી છે. આ પૂજાનો પતિ જે દીપક નિંબા પાટીલ છે તેની પણ ધરપકડ કરવામાં આવેલી છે. એના પતિ પણ જાણતો હતો કે એની પત્નીએ એક 25 દિવસની બાળકીનું અપહરણ કરેલું છે, તેમ છતાં પણ એણે પોલીસને કોઈ જાણ ન કરી અને આ બાળકીને સુરક્ષા બાબતની પણ કોઈ કાળજી નહીં રાખી અને એણે પણ અપહરણની અંદર મદદગારી કરેલી હોય આ પતિ પત્નીની ધરપકડ કરવામાં આવેલ છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે રિક્ષા ચાલક છે તેનો પણ ખૂબ આભાર માનવામાં આવે છે કે એમણે સામેથી આવી અને પોલીસને જેની પાસે જેટલી માહિતી ઉપલબ્ધ હતી એ આપી અને એના કારણે આ ગુનો શોધવામાં પણ ખૂબ મહત્વની અમને સફળતા પ્રાપ્ત થઈ. આ બાળકી જે 25 જ દિવસની હતી એના કારણે એ બાળકી સ્વસ્થ રહે એ બાબતે સમગ્ર શહેર અને સમગ્ર પોલીસ દળ ચિંતિત હતું. પોલીસ કમિશનરશ્રી દ્વારા પણ અવારનવાર આ ગુનો શોધવા માટેથી પોલીસને અમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ. ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ પોલીસ કમિશનર શ્રી મુલિયાણા સાહેબ દ્વારા પણ સતત એ વિસ્તારની અંદર પોતે પણ પોલીસ ટીમની સાથે રહી અને આ ગુનો શોધવા માટે એમણે પણ પૂરતું માર્ગદર્શન આપેલું હતું.
આજ રોજ આ બાળકી સ્વસ્થ અને જીવિત મળી આવેલી છે અને અપહરણકાર પણ પકડાઈ ગયેલા છે, જેના કારણે સમગ્ર સુરત શહેર પોલીસની અંદર અને ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચની અંદર આનંદનો માહોલ છવાયેલો છે. પ્રાથમિક માહિતીમાં આ જે મહિલા છે એને કોઈ સંતાન છે નહીં, એના બીજા લગ્ન છે અને અગાઉના પતિ લગ્ન પછી પણ કોઈ બાળક થયેલું નહીં અને આ વખતે પણ લગ્નના એક વર્ષના સમય બાદ પણ પોતે કોઈ બાળકને હજી જન્મ થયો નથી, એના કારણે આ બાળકીનું અપહરણ કર્યા હોવાની હકીકત જણાવેલ છે. પરંતુ હજી આ પ્રાથમિક હકીકત છે અને અમારા દ્વારા એની પૂછપરછ ચાલુ છે. ખરેખર કયા કારણસર આ બાળકીનું અપહરણ કર્યું તે બાબતની પણ હાલમાં તપાસ ચાલુ છે.